नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल हबुकड़ आयोजित ऑनलाइन वर्गों में फरी वक्त तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, धोरण 10 में सामाजिक विषय में आपने बीजा प्रकरण की बात कर रहा है अने आगला लेक्चर में आपने जे बात करी थी तेमा खास करीने तो के भारतीय जे कसबीओ से तेनी करामत अने आपणी अलग अलग कलाओं पैकी माटीकाम कला विषे आपणे विगते वात करी हती अने त्यार पछी आपणे आजे वणाटकाम अथवा वणाट कला विषे वात करवानी छे। अने एमां से वणाट कलामां खास करीने कातण, हाथवणाट अने पटोळा विषे आपणे विगते समज मेळवानी छे। सौथी पहेला तो मित्रो आपणे कातण कलानी वात करीए तो के सामान्य अर्थमां कातवू शब्द कहेवाय छे अने कातण कला आम जोईए तो महात्मा गांधीजीना जीवन साथे संकळायेली बाबत छे। सौथी पहेला आपणे कातण कोने कहेवाय एनी व्याख्या स्पष्ट करी लईए के रू आपणे बहु परिचित छे रूना शब्दथी, जे कपासना रूनी आ वात छे के रूनी पूणीमांथी તાતણા ખેંચવા સાથે રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કલાને કાતણ કહેવામાં આવે છે। મિત્રો, અહીંયા ખાસ જોઈએ કે ભાઈ જે રૂની પૂણી છે એમાંથી આપણે તાતણા ખેંચવાની સાથે રૂની પૂણીમાંથી તો કે તાતણા પણ ખેંચવાના છે અને સાથે સાથે એને વળ ચડાવી एक बीजा नी पकड़ में जोड़ी लांबो जे दोरो तैयार करवानो छे अने आ लांबो दोरो तैयार करवानी कला ने कातण कहेवामां आवे छे। एटले घणी वार छे ए आपणने ख्याल न होत पूछाय छे के भाई कातण कला एटले शुं। एक वाक्यमां परफेक्ट बेस्ट आपणो प्रश्न छे के भाई वणाट कलामां कातण कला विशे समज आपो। तो मित्रों, आपणे आटलुं लखवानुं छे કે ભાઈ રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાતણ કહે છે અને ભારત દેશમાં કાતણ કળાને સૌથી વધારે મહત્વ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આપ્યું હતું અને આજે કાતણ વણાટ ગૃહ ઉદ્યોગ છે એટલે કે કાતણ કલાને ગૃહ ઉદ્યોગ તરીકે સ્વીકારી અને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડીને એક અનોખો ઇતિહાસ સર્જ્યો હતો એ વાત આપણે બધાએ જાણીએ છીએ અને રેટિયો શબ્દ આની સાથે આમ તો આવવો જોઈએ આપણે, કારણ કે રેટિયો અને અંબર દ્વારા કાતણ છે એ શક્ય બને છે। એટલે ભાઈ કાતણ કલાને સૌથી મહત્વ કોણે આપ્યું છે તો કે કાતણ કલાને સૌથી વધારે મહત્વ આપણા મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા એવા ગાંધીજીએ આપ્યું છે અને એને તો કે કાતણને ગૃહ ઉદ્યોગ સાથે જોડી એને ગૃહ ઉદ્યોગ તરીકે સ્વીકારી ભારત દેશને સ્વાવલંબન અને સ્વદેશી બનાવવાને એક અનોખા ઇતિહાસની છે એની એક સમજ સમગ્ર વિશ્વને આપી હતી। એટલે ત્યાર પછી આપણે કાતણ પછી જે બીજી કલા છે હાથ વણાટ, મતલબ હાથે છે કાપડ વણવાની અહીંયા વાત છે કે કઈ રીતે આપણે હાથે કાપડ વણી શકાય। અને મિત્રો, બહુ સારી એવી વાત કહું તમને કે ભાઈ આજે આપણે જે કાપડ પહેરીએ છીએ એ તો મોટી મોટી મિલો મોટા મોટા કારખાનામાં તૈયાર થાય છે, પણ પ્રાચીન સમયથી જ ભારત દેશ એ એક વસ્ત્ર વિદ્યામાં વિશ્વમાં એક અનોખું સ્થાન ધરાવે છે અને આપણને ખબર છે કે ભારતના ભાઈ રેશમી કાપડથી લઈને ઊની કાપડ, સુતરાઉ કાપડની સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને યુરોપના દેશોમાં બહુ માંગ રહેતી હતી। એટલે આપણે હવે જે વાત કરીએ છીએ એ તો કે હાથ વણાટ, કઈ રીતે હાથે તો કે વણાટ કરીને કાપડ તૈયાર કરવામાં આવે છે આપણે એની વાત કરીએ મિત્રો। તો કે સૌથી પહેલી તો કે એમાં જે ભારતના આપણા જે કસબીઓ છે જે હુન્નરો છે એની એક અનોખી સિદ્ધિ આપણા દેશને કહી શકાય
कि भाई प्राचीन काल थी भारत सेना माटे, तो के प्राचीन काल थी भारत वस्त्र विद्या माटे जाणीतो छे। अने भारतना कसबीओ जे कापड तैयार करता हता मित्रों, अने केवो कापड, तो के सौथी पहले आपणे वात करीए तो के मलमल कापड। मित्रों खास मलमल कापड, जे मलमल कापड छे ई ढाकामां तैयार थतुं हतुं। हाथ वणाट कापड़ी आपणे वात करीए छीए, अने एमां मलमल तो के क्या तैयार थतुं हतुं, तो के भाई ढाका, ई समय ढाका छे ई आपणा भारतमां आवतुं हतुं, अत्यारे छे ई बांग्लादेशमां छे। पण ढाका नीचे मलमल छे एनो टाको, आपणे कापड़नो टाको कहीए छीए ने, आ तो के मलमलनो टाको एक दिवासीनी पेटीमां समाई जतो हतो। આટલું મુલાયમ કાપડ ભારતના કારીગરો બનાવતા હતા કે ભાઈ સમગ્ર ટાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો, આટલું મુલાયમ કાપડ ભારતના કારીગરો પોતાની આવડતને કારણે બનાવતા હતા। બીજે એક તમને વાત કરું સાડીની, જો વસ્ત્ર વિદ્યામાં તો કે સૌથી પહેલા મલમલ, ક્યાંની મલમલ, ઢાકાની મલમલ નો જે ટાકો છે ઈ તો કે દિવાસીની પેટીમાં સમાતો હતો। અને સાડી આપણે બધા મિત્રો વીટીથી પરિચિત છીએ, ઘણા બધા ભાઈઓ બહેનો વીટી પહેરતા પણ હોય છે, બહુ નાનકડી ઈ વીટી હોય છે, બહુ મોટી કારણ કે આપણે આંગળી કરવાની હોય છે અને આપણી આંગળીઓ છે ઈ બહુ નાની હોય છે। પણ ઢાકામાં તૈયાર થતી સાડી એક વીટીમાંથી પસાર થઈ જતી હતી। અત્યારની આપણો જે હાથરૂમાલ આવે છે ને, એમ તેમ ટ્રાય કરજો, ઈ વીટીમાંથી મહા મહેનતે નીકળશે। આ તો આખી સમગ્ર બહેનો જે સાડી પહેરે છે, આ સાડીની વાત છે કે ભાઈ સમગ્ર સાડી એક વીટીમાંથી પસાર થઈ જતી હતી, આટલા મુલાયમ કાપડ માટે ભારત દેશ પ્રખ્યાત હતો। એટલે આ મિત્રો બે વાત છે ભારતની, જે વસ્ત્ર વિદ્યાની આપણે વાત કરીએ છીએ કે ભાઈ વસ્ત્ર વિદ્યામાં ઢાકાની મલમલ અને ઢાકાની સાડી, આ ઉપરાંત કશ્મીર, તો કે કશ્મીર એના ગાલીસા માટે બહુ પ્રખ્યાત છે। કશ્મીર છે આમ તો, કશ્મીર ઉપરાંત ભારતમાં બનતા ગાલીચા, ત્યાર પછી આપણે જેની વિગતે વાત કરવાની છે પાટણના પટોળા, અને એની સાથે આખો ઇતિહાસ મિત્રો, પાટણના પટોળા સાથે આખો ઇતિહાસ જોડાયેલો છે। કાંજીવરમ તેમજ બનારસ, કાંજીવરમ તેમજ બનારસની સાડી અને રાજસ્થાનની બાંધણી, રાજસ્થાનની બાંધણી, આ તમામ પ્રકારના હાથવણાટમાં ભારતના કસબીઓ છે, હુન્નરોએ છે એક અલગ પ્રકારની ઓળખ સમગ્ર વિશ્વમાં ભારત દેશને અપાવ્યું છે। તો મિત્રો આ જે વાત આપણે કરી એ તો કે સૌથી પહેલા આપણે કાતરની વાત કરી, અને ત્યાર પછી આપણે હાથવણાટની વાત કરી, અને હાથવણાટની વાત કરતા હોઈએ એટલે આપણે કહેવું જ પડે ભાઈ કે પ્રાચીન કાળથી ભારત વસ્ત્ર વિદ્યા, કાપડ વિદ્યા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। અને ભારતની કઈ કઈ બાબતો અથવા ભારતનું કયું કયું કાપડ, કઈ કઈ બાબતો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતી, તો સૌથી પહેલા આવે છે મલમલ, ઢાકાની મલમલ, ઢાકાની સાડી, કશ્મીરી અથવા કશ્મીર, અને આ ઉપરાંત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ અને બનારસની સાડીઓ અને રાજસ્થાનની બાંધણી, આ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતી, અને આ તમામની માંગ છે સમગ્ર ભારત ઉપરાંત આજુબાજુના દેશોમાં પણ રહેતી હતી। અને હવે આપણે જે વાત કરવાની છે, જેનો ઇતિહાસ બની ગયો અને આજે પણ છે એના હુનર માટે પ્રખ્યાત છે, એવા પાટણના કારીગરોએ જે પટોળું તૈયાર કર્યું, આપણે તો કે પાટણના પટોળા વિશે વિગતે સમજ મેળવી શકાય કે ભાઈ કઈ કઈ રીતે પાટણનું પટોળું બનાવવામાં આવતું હતું, અને એની કઈ કઈ ખાસિયતો હતી, એની વિશે વાત કરતા પહેલા આપણને તમામ મિત્રોને ખબર છે કે ભાઈ
પાટણના પટોળા માટે એક સરસ મજાનું ગીત આપણા લગ્ન પ્રસંગોએ અને ખાસ કરીને છે અન્ય પ્રસંગોમાં બહેનો ગાતા હોય છે કે શેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘલાવજો એમાં રૂડા મોરલા ચિતરાવજો પાટણથી પટોળા મોંઘલાવજો એટલે જ્યારે જ્યારે ગીત યાદ આવે એટલે આપણને પાટણ અને પાટણના પટોળા આ બંને વિશે આપણને જાણવાની ઉત્કંઠા વધી જાય છે કારણ કે આપણે ક્યારેય પટોળા વિશે વધારે માહિતી મેળવી સાંભળ્યું છે આટલું જ તે ગીતમાં કે ભાઈ પાટણના પટોળા પ્રખ્યાત છે પણ હવે આપણે પાટણના પટોળા વિશે વિગતે વાત કરીએ કે ભાઈ કઈ રીતે પાટણના પટોળા બન્યા કોના સમયમાં બન્યા કેટલો વર્ષો જૂનો આ હુનર ઉદ્યોગ છે અત્યારે એ કેવી પરિસ્થિતિમાં છે એને કેવું નામ અપાય અને એના વિશે એક સરસ મજાની કહેવત પણ આપણને અહીંયા આપવામાં આવી છે તો આપણે વિગતે વાત કરીએ કે ભાઈ પાટણના પટોળા તો મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે ગુજરાતમાં એક સમય એવો હતો ખાસ કરીને સોલંક યુગ એને ગુજરાતના સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે ઘણા મિત્રો કહેશો કે ભાઈ પાટણના પટોળા વિશે માહિતી આપો તો સૌથી પહેલા આપણે શરૂઆત કરવી પડે કે ભાઈ પાટણમાં એ સમયે શું હતું તો કે સોલંકી યુગ અને ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહનો સમયગાળો આપણા ગુજરાત માટે સુવર્ણયુગ ગણાય છે અને આ સમય દરમિયાન અનેક કારીગરો પાટણમાં આવ્યા અને પાટણમાં આવ્યા તેની સાથે જ પાટણમાં રહેવા લાગ્યા અને આ કારીગરો એક વિશિષ્ટ પ્રકારનું હુનર ધરાવતા હતા અને કહેવાય છે કે ભાઈ તેમની આવડત અને કૌશલ્યને કારણે જ પાટણના પટોળા જગવિખ્યાત બન્યા એ કોની દેણ છે તો કે અનેક કારીગરો જે પાટણમાં આવ્યા હતા અને આ કારીગરોએ એક પાટણમાં એક આગવી છાપ ઊભી કરી એક આગવું છે એ હાથ વણાટનું કાપડ બનાવ્યું અને આ કાપડને કારણે પાટણ સમગ્ર જગમાં વિખ્યાત થઈ ગયું એટલે એ લોકોએ એની જે આવડત અને કૌશલ્ય આવડત અને કૌશલ્યને કારણે પાટણના પટોળા જગ વિખ્યાત બની શક્યા એટલે આ જે કારીગરો પોતાની આવડત અને કૌશલ્ય ધરાવતા એના કારણે જ આ પટોળા જગ વિખ્યાત બન્યા હવે આ ઉંમર કેટલા વર્ષ જૂનો છે તો કે 850 વર્ષ જૂની કળા છે કેટલા 850 વર્ષ 850 વર્ષ જૂની આ કલા છે આ હુનર છે એ આજ એકાદ બે દિવસમાં નહીં પણ 850 વર્ષ પહેલા ગુજરાતના પાટણમાં છે એ પટોળા તરીકે પ્રખ્યાત બન્યો પણ મિત્રો સૌથી મોટી તકલીફ એ છે કે ભાઈ આ જે કલા છે પટોળું બનાવવાની કલા એ સાવ સામાન્ય એટલે દરેક વ્યક્તિને આવડે તેવી છે નહીં અટપટી કલા છે જટિલ છે અને પટોળા બનાવવામાં ખૂબ સમય લાગતો હોવાથી અત્યારે બહુ જૂજ પ્રમાણમાં એના કારીગરો પાટણમાં વસ્યા છે કારણ કે આધુનિક યુગમાં તે પોતાનું ઝડપી ઉત્પાદન શક્ય નથી કારણ કે આપણે પહેલા જ વાત કરી કે ભાઈ હાથ વણાટનું આ કામ છે કારખાના કે ફેક્ટરીમાં પટોળું તૈયાર થતું નથી એટલે આ કલા કેવી છે કે ભાઈ પટોળા બનાવવાની કલા કેવી છે તો કે અત્યંત અટપટી અત્યંત અટપટી જટિલ અને સમય માંગી લેતી હોવાથી આ ત્રણ બાબતો બહુ મહત્વની છે કે ભાઈ પાટણના જે પટોળા છે એની કલા અથવા કળા કેવી છે તો કે અત્યંત અટપટી જટિલ અને સમય માંગી લેતી હોવાથી હાલમાં જૂજ સંખ્યામાં જ તેના કારીગરો પાટણમાં જોવા મળે છે અને બીજી અહીંયા શબ્દ આવે છે મિત્રો બેવડ એક
કે આ જે રેશમી વસ્ત્ર છે એને બેવડી પણ કહી શકાય અને પટોળું પણ કહી શકાય, કારણ કે રેશમના કાપડમાંથી બનાવવામાં આવે છે, ખૂબ મુલાયમ હોય છે. એટલે અહીંયા બેવડી એટલે શું થાય તો કે બંને બાજુ આપણે કોઈ પણ વસ્ત્ર હોય એને એક જ બાજુ પહેરી શકીએ છીએ. બેનો જે સાડી પહેરે છે આપણને ખબર છે આપણા ઘરમાં કે એક જ બાજુ આ સાડી પહેરવામાં આવે છે. જ્યારે બંને બાજુ સરખું વણાટ ધરાવતું જે વસ્ત્ર છે એને પટોળું તરીકે ઓળખવામાં આવે છે, એને બેવડી પણ કહી શકાય. અને મેં તમને જે લખી દીધું છે કે બંને બાજુ સરખું વણાટ એક ધરાવતું અને ઈ ભાષામાં બેવડ એટલે બંને બાજુ અને એક એટલે તો કે સરખો વણાટ એટલે બેવડ એટલે શું છે તો કે બંને બાજુ સરખું વણાટ ધરાવતું વસ્ત્ર એટલે બેવડ એક. અને બીજું મિત્રો ખાસ પટોળાની સૌથી મોટી ખાસિયત કે બંને બાજુ એક સરખી જ ભાત હોય છે. આપણે ડિઝાઇન કહીએ છીએ ખાદી ભાષામાં, આ બંને બાજુ એક સરખી જ ડિઝાઇન હોવાથી બંને બાજુ પહેરી શકાય છે. બેવડ એક એટલે બંને બાજુ સરખું વણાટ અને એની ભાત બંને બાજુ એક સરખી હોવાથી આપણે બંને બાજુ પહેરી શકીએ છીએ અને પટોળા મિત્રો વર્ષો સુધી ટકે છે અને ક્યારેય એનો રંગ જાતો નથી. આ સૌથી મોટી આજનું આપણે કાપડ જોઈએ છીએ કે ભાઈ 5 મહિના કે 6 મહિનામાં ગમે તેવો રંગ હોય જતો રહે છે, પણ આ જે પટોળું છે એનો રંગ ક્યારેય જતો નથી. અને એટલા માટે એક સરસ મજાની કહેવત અહીંયા છે કે પડી પટોળે ભાત, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. ફાટી જશે પણ ક્યારેય છે ઈ એનો રંગ અથવા એની ચમક ઝાંખી પડશે નહીં. એટલે મિત્રો કહેવત ખાસ રાખવાની પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ કહેવતને કારણે એવું કહી શકાય મિત્રો કે પાટણનું પટોળું વર્ષો સુધી ટકે છે, ક્યારેય એનો રંગ જતો નથી. અને તેના કારણે કહેવાય છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. મિત્રો આ વાત થઈ ગઈ આપણા પાઠ્યપુસ્તકમાં જે આપણને પટોળા આપ્યા છે એની, કે સૌથી પહેલાં તો કયા સમયમાં, તો કે સોલંકી યુગમાં અનેક કારીગરો પાટણ આવીને વસ્યા અને તેના આવડત અને કૌશલ્યને કારણે પટોળા જગવિખ્યાત બન્યા. કેટલા વર્ષ જૂનો હુન્નર ઉદ્યોગ છે તો કે આશરે 850 વર્ષ જૂનો ઉદ્યોગ છે. આ કલા કેવી છે તો કે અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લે તેવી કલા છે. સાથે સાથે બેવડ એક શબ્દ અહીંયા આવે છે કે ભાઈ બંને બાજુ સરખું વણાટ ધરાવતો હોવાથી એને બેવડી કહેવામાં આવે છે. પટોળા વર્ષો સુધી ટકે છે અને ક્યારેય એનો રંગ જાતો નથી. અને એટલા માટે કહેવત છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આટલી વાત કર્યા પછી હવે હું તમને અત્યારની પટોળા વિશે કંઈક વાત કરવા માગું છું જે આપણા પાઠ્યપુસ્તકમાં શક્ય નથી, પણ હું તમારી સમક્ષ મારી પાસે જે માહિતી છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. મિત્રો પટોળું એ કેવી વસ્તુ છે તો કે સૌથી પહેલાં તો આપણે એક વસ્તુ સમજી લો કે પટોળું કોઈ સાડી નથી. પટોળું ક્યારેય કારખાનામાં કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી કે ભાઈ કારખાનામાંથી મંગાવીએ અને પહેરી લઈએ. પટોળું મિત્રો એવી વસ્તુ છે કે એને ઓર્ડર આપ્યા પછી તમારે મિનિમમ 2 કે 3 વર્ષ એની રાહ જોવી પડે છે. એટલે આપણે કહીએ ને ગુજરાતીમાં ઇંગ્લિશમાં કે વેઇટિંગ, કે પટોળા માટે આપણે વેઇટિંગમાં રહેવું પડે છે. અને મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે પટોળું કેટલા સમયમાં તૈયાર થતું હશે, તમને શું લાગે છે કે કેટલા દિવસમાં પટોળું બનતું હશે? તો ઘણા બધા કહે છે કે વધી વધી મહિનો થાય કે 15 દિવસ થાય, પણ મિત્રો તમારી આંખો પોળી થઈ જશે કે એક પટોળું બનાવવામાં 4 માણસો બેસે તો 2 કે 3 વર્ષે એક પટોળું તૈયાર થાય છે. 2 કે 3 વર્ષે એક પટોળું બનાવી શકાય છે. બીજી ખાસ વાત કે ભાઈ અત્યારે પાટણમાં માત્ર 4 પરિવારો
आ कला से इन्हें जाने से अने इन्हें अलग अलग लूम એટલે કે બનાવવા માટેના વ્યક્તિનો સમૂહ છે એને લૂમ કહેવામાં આવે છે પાટણમાં હાલમાં 20 લૂમ પટોળા ઉપર કામ કરે છે એક દિવસમાં માત્ર 6 ઇંચ જેટલું કામ કરી શકાય છે બંને બાજુ કરવામાં આવતું હોવાથી માત્ર 6 ઇંચ જેટલું કામ કરવું શક્ય બને છે તેનાથી વધારે કામ કરી શકાતું નથી અને મિત્રો પટોળું કેટલા સમય ટકે છે ખ્યાલ છે કોઈ આપણી સાડી હોય તો એ ભાઈ વર્ષ 2 વર્ષ ટકે છે પણ પટોળું પૂરા 100 વર્ષ ટકે છે અને 100 વર્ષ ટકતું હોવાથી અને આટલી અટપટી કલા હોવાથી તમને સૌથી છેલ્લી મહત્વની વાત એની કિંમત તમે શું લેખો છો કે પટોળાની કિંમત શું હશે આપણે વાત કરી ભાઈ પટોળું બહુ પ્રખ્યાત છે પાટણનું બધાય માણસો પહેરે છે બંને બાજુ એક સરખી ભાત હોય છે બંને બાજુ પહેરી શકાય છે 100% પણ મિત્રો પટોળાની કિંમત કદાચ તમને ખ્યાલ નહીં હોય પટોળાની કિંમત 1.5 લાખથી 4 લાખ રૂપિયા સુધીની છે 1.5 લાખથી 4 લાખમાં એક પટોળું મળે છે અને એ પણ તમારે 2 કે 3 વર્ષ વેઇટિંગમાં રહ્યો એની રાહ જુઓ ત્યારે આપણને પટોળું મળે છે તો મિત્રો અહીંયા આપણે વાત કરી તો કે ભારતના વણાટ કલા વિશે અને એમાં ખાસ કરીને કાંતણ હાથ વણાટ અને પાટણના પટોળા વિશે આપણે જે વાત કરી અને હવે પછીના આપણે આગળ છે અત્યારે તો કે ભરત ગૂંથણ કલા વિશે વાત કરીએ તો કે ભરત ગૂંથણ કલા વિશે આપણે વાત કરવાની છે આગળ આપણે છે માટીકામ કલા ત્યાર પછી વણાટ કલા એમાં કાતણ કલા અને હાથ વણાટ ની વાત કર્યા પછી હવે આપણે વાત કરીએ ભરત ગૂંથણ કલા તો મિત્રો આપણે જે કલા વિશે ભણવાનું છે તે તમામ કલાઓ પ્રાચીન છે અર્વાચીન છે નહીં એટલે દરેકમાં છે આપણે એવું લખી શકાય લોકો હોય કે ભાઈ ભરત ગૂંથણ કલા ભારતની હતી પ્રાચીન કલા છે એવું લખી શકાય અને પ્રાચીન ભારતની વાત કરતા હોઈએ ભારતીય સંસ્કૃતિની વાત કરતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ છે કે ભારતીય સંસ્કૃતિની શરૂઆત હડપ્પા અથવા મોહેંજોદડો કે સિંધુ ખીણની સંસ્કૃતિથી થયેલી છે એટલે આપણે અહીંયા પણ એ જ વાત કરીએ કે ભાઈ આપણે જ્યારે હડપ્પા કે મોહેંજોદડો નું ઉત્ખનન દડોના છે આપણે એટલે ઉત્ખનન કર્યું અને એ સમયે ઉત્ખનન એટલે શું થાય મિત્રો આપણે વાત કરીએ કે ઉત્ખનન એટલે શોધકામ કરવું આપણને અંદાજ આવે કે અહીંયા નીચે કંઈક એવી વસ્તુ છે તો એના વિશે જે ખોદકામ કરવામાં આવે પુરાતત્વ વિભાગ દ્વારા એને ઉત્ખનન કહેવામાં આવે છે તો કે હડપ્પા અને મોહેંજોદડોના ઉત્ખનન દરમિયાન તો આ કલા કેટલી પ્રાચીન છે તો કે એ સમય દરમિયાન જે મૂર્તિઓ અને એની સાથે મૂર્તિઓની સાથે જે પૂતળા મળ્યા એ પૂતળાના વસ્ત્રો પર ભરતકામ જોવા મળ્યું હતું એટલે કે ભરત ગૂંથણ કામ પ્રાચીન સમયમાં જ્યારે હડપ્પા અને મોહેંજોદડોના લોકો હતા એ પણ પોતાની મૂર્તિઓ અને એના જે પૂતળા છે એના પર ભરત ગૂંથણ કામ કરતા હતા પછી તો કે આજે પણ આપણે ભારતમાં વાત કરીએ તો કે ભારતમાં પુરુષો સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પ્રખ્યાત છે કે ભાઈ ભરત ગૂંથણ કલા વિશે સમજાવો તો સૌથી પહેલા આપણે આ લખવાનું રહેશે અને એની પહેલા મેં તમને કીધું છે એ તો લખી શકાય કે ભાઈ ભરત ગૂંથણ કલા ભારતની પ્રાચીન કલા છે હડપ્પા મોહેંજોદડોના ઉત્ખનન દરમિયાન મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કામ જોવા મળ્યું હતું પછી બીજો મુદ્દો બનશે આપણે તો કે ભારતના લોકોનો કે ભાઈ ભારતના પુરુષો સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ આપણે સિંધુ ખીણની કે ભાઈ સિંધુ ખીણમાં એ સમયે તો કે સિંધ સૌરાષ્ટ્ર અને કચ્છના જે લોકો રહેતા હતા એના વસ્ત્રો ઉપર પણ ભરત
गूथण कला जोवा मळती हती क्यारे क्यारे तो के सिंध सौराष्ट्र अने कच्छ के भाई सिंधु संस्कृति ना समय मा जे लोको सिंध सौराष्ट्र अने कच्छ मा रहता हता त्यांना वस्त्रो पर पण भरतकाम जोवा मळतु हतु એટલે મિત્રો આ બહુ સહેલી વસ્તુ છે અને કશ્મીરનું કશ્મીરી ભરત ગૂંથણ પ્રખ્યાત છે કે ભાઈ નામ છે કશ્મીર તો શું થશે તો કે કશ્મીરી ભરત છે એની પણ એક વિશેષ આગવી શૈલી જોવા મળે છે તો મિત્રો અહીંયા સુધી થોડુંક આપણે ક્રમશઃ મુદ્દા પ્રમાણે ચાલીએ તો સૌથી પહેલાં કહી શકાય કે ભાઈ ભરત ગૂંથણ કલા વિશે સમજૂતી નીચે પ્રમાણે આપવામાં આવી છે સૌથી પહેલો મુદ્દો તો કે ભરત ગૂંથણ કલા ભારતની અતિ પ્રાચીન કલા છે હડપ્પા અને મોહેંજોદડોના ઉત્ખનન સમયે મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો પર ભરત ગૂંથણ કલા જોવા મળી છે પછી તો કે આપણે વાત કરીએ તો કે ભારતમાં ભારતના પુરુષો સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્રો પર કે કપડાં પર ભરત ગૂંથણ કરવાની કામગીરી વિશેષ જોવા મળે છે પછી વાત કરીએ આપણે તો કે સિંધુ સંસ્કૃતિમાં સિંધ સૌરાષ્ટ્ર અને કચ્છ ના જે વસ્ત્રો છે અથવા એ લોકોના વસ્ત્રો પર ભરત ગૂંથણ કલા જોવા મળે છે કશ્મીરનું ક્યું તો કે કશ્મીરી ભરત સૌથી પ્રખ્યાત છે અને હવે આપણે ગુજરાતની બાંધણીની વાત કરવાની છે કે જે રીતે રાજસ્થાનની આપણે આગળ વાત કરીએ ને કે રાજસ્થાનની બાંધણી ઢાકાની મળમળ ઢાકાની સાડી કાંજીવરમ અને સે બનારસની સાડીઓ એની સાથે રાજસ્થાનની બાંધણી જે રીતે પ્રખ્યાત છે એ રીતે ગુજરાતના ચાર શહેરો પણ બાંધણી માટે પ્રખ્યાત છે ગુજરાતના કયા કયા શહેરો જુઓ તો કે ગુજરાતના જામનગર જેતપુર જો જામનગર અને જેતપુર છે એ બંને જજર આવે છે પછી ભુજ અને માંડવી આ ચાર શહેરોમાં છે બાંધણી પર પરંપરાગત રીતે હાથી પુતળી ચોપાટ એટલે જેને સોઠાબાજી કહીએ છીએ એની ચોપાટ કળશ આપણે કહીએ ને ભાઈ કે જે કળશ હોય એના પર શ્રીફળ મૂકેલો આકાર એને આપણે કળશ તરીકે સ્વીકારીએ છીએ પક્ષીઓની ડિઝાઇન છે આ બાંધણી પર મૂકવામાં આવતી હતી એ પણ એક ભરત ગૂંથણ કલાનો ઉત્તમ નમૂનો કહી શકાય એટલે ગુજરાતના ચાર શહેરો જામનગર જેતપુર ભુજ અને માંડવીમાં જે બાંધણીઓ હતી આ બાંધણીઓ ઉપર પરંપરાગત રીતે ક્યાં ક્યાં તો કે હાથી ચોપાટ પૂતળી કળશ અને પક્ષીઓની ડિઝાઇન મૂકવામાં આવતી હતી અને પછી વાત આવે છે આપણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો અને ખાસ કરીને બહેનો નો ગૃહ ઉદ્યોગ પણ ભરત ગૂંથણ રહ્યો છે આપણે જો ઘણી વખત આપણે ગામડાઓમાં આપણે છે બહેનોને ભરત ભરતા કે ગૂંથતા જોઈએ છીએ અને આપણા ઘણા બધા બહેનો છે આ ભરત ગૂંથણ વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘણા બધા બહેનો છે આ કાર્ય ખૂબ જ સારી રીતે આપણને કરતા જોવા મળે છે એટલે ભાઈ કાપડ પર સપાઈ અને ભરત ગૂંથણ કાપડ પર સપાઈ અને ભરત ગૂંથણ ખાસ કરીને તો કે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના બહેનોનો ગૃહ વ્યવસાય રહ્યો છે તો એકદમ સહેલી વાત છે ક્રમશઃ ચાલવાનું છે કોઈ પ્રકારની આપણને ક્યાંય મુશ્કેલી પડે એવું મને લાગતું નથી પછી તો કે કઈ કઈ બાબતોમાં આપણે ભરત જોવા મળે છે આપણે એની વાત કરીએ મિત્રો તો કે સૌથી પહેલા ચંદ્રવા હવે ચંદ્રવા એટલે શું થાય તો કે આપણે સાદી ભાષામાં જે મંડપ હોય છે એની ફરતે આપણે ઝાલર શબ્દ વાપરીએ છીએ પણ એને ચંદ્રવા કહેવામાં આવે છે કે જે આપણે મંડપ ઉપર જે કાપડ હોય છે તેની ચારે ફરતું જે નાની પટ્ટી લગાડવામાં આવે છે સફેદ રંગની હોય કે લાલ કલરની હોય ગુલાબી રંગની હોય કે બીજા કોઈ પણ રંગની હોય આ જે પટ્ટી સફેદ અથવા અન્ય રંગની જે પટ્ટી ચારે ફરતું લગાડવામાં આવે છે તેને ચંદ્રવો અથવા ચંદ્રવા કહેવામાં આવે છે શાક તોરણ મિત્રો જોયું છે આપણે તોરણ તો જોઈએ છીએ પણ શાક તોરણ એટલે શાક એટલે થાય
આપણા જે દરવાજો છે 52 અને 64 એટલે શાક્ત્રણ એટલે તો કે ઘણીવાર છે આપણે ઘણીવાર લગ્ન પ્રસંગે જોઈએ છીએ કે કમાડ હોય આપણો દરવાજો એના પર સરસ મજાનું ભરત ભરેલું જુલ અથવા તોરણ જોવા મળે છે અને શાક તોરણ કહી શકાય ચાકડા આપણા ગુજરાતમાં પ્રખ્યાત છે ત્યાર પછી આવે છે ઓસાળ ઓસાળ તો આપણે બધાને ખ્યાલ છે તકિયા જે ગોળ ઓસિકા આપણે કહીએ છીએ એને તકિયા પણ કહી શકાય અને ઓસિકા અને સાથે પારણા જો પારણા મિત્રો એટલે તો કે હાજી ભાષામાં ઘોડિયું અથવા જેમાં બાળકને છે આપણે સુરવે છીએ એ જે કાપડ ચોરસ લંબચોરસનું એને પારણું કહેવામાં આવે છે તો કે આટલા અને ઘણી બધી કોમના જે પુરુષો છે એના કેડિયા પર પણ આપણને ભરત ગૂંથણ જોવા મળે છે મિત્રો આ જે વાત છે ને એ બહુ સરળ અને સાદી ભાષામાં છે કે ભાઈ કઈ કઈ જગ્યાએ ભરત ગૂંથણ જોવા મળે છે તો કે ચંદરવા શાખ તોરણ ચાકડા ઓસાળ તકિયા ઓસિકા અને પારણા તેમજ ઘણી જાતના અથવા ઘણી કોમ ના પુરુષોના કેડિયા પર ભરત ગૂંથણ જોવા મળે છે હવે આપણે છેલ્લા પોઈન્ટની વાત મિત્રો કરીએ એકદમ સાદી ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને સૌથી છે ને તો કે ભરત ગૂંથણથી જે ભરત ગૂંથણથી ખાસ કરીને આપણે ધાબળા અને રજાઈ શબ્દ સાંભળ્યો છે આપણે જે ધાબળા અને રજાઈ આ બંને આપણે ગામઠી શબ્દો છે કે ધાબળા અને રજાઈ ઉપર ભૌમિતિક આકારો ભૌમિતિક આકારો એટલે આપણે જે ભૂમિતિ ભણીએ છીએ અને એના આકારો એટલે ભૌમિતિક આકારમાં તો કે ચોરસ લંબચોરસ લંબગોળ ત્રિકોણ અને ભૌમિતિક આકાર કહેવાય અને વિવિધ આકૃતિ પણ જોવા મળે છે અથવા વિવિધ આકૃતિમાં પણ ભરત ગૂંથણ જોવા મળે છે અને સૌથી મિત્રો છેલ્લી વાર ખૂબ મહત્વની કચ્છના જે બન્ની વિસ્તારમાં જત નામના લોકો અથવા જત નામની કોમ નું ભરત ગૂંથણમાં વિશેષ નામ જોવા મળે છે કયો વિસ્તાર તો કે કચ્છનો બન્ની વિસ્તાર અને બન્ની વિસ્તારમાં કઈ કોમ જત કોમના લોકોનું ભરત ગૂંથણમાં સવિશેષ પ્રદાન માનવામાં આવે છે ઘણીવાર વિકલ્પમાં પૂછાય છે કે કચ્છ અથવા ગુજરાતના કયા વિસ્તારની ભરત ગૂંથણ કળા ખૂબ પ્રખ્યાત છે તો કે બન્ની વિસ્તારની અથવા બન્ની વિસ્તારના કયા લોકો ભરત ગૂંથણ માટે પ્રખ્યાત છે તો શું આવશે આપણે જત એટલે બન્ની વિસ્તાર અને જત લોકો તો મિત્રો આ કળામાં આવા નામ ઘણા બધા આવે છે સુરત તો કે ઝરીકામ માટે એ પણ પ્રખ્યાત આવી છે આગળ આપણે વાત કરીશું હીરા માણેકનો ઉદ્યોગ છે હીરા ઉદ્યોગ છે પછી કામનો ઉદ્યોગ છે પછી કાષ્ટકલામાં ભાઈ રમકડા તો રમકડા ઈડરનાટ્ય ફર્નિચર વડોદરાનું છે ફર્નિચર વખણાય છે એ રીતે ક્રમશઃ બધાય માટે કોઈ ચોક્કસ પ્રકારનો શબ્દ આપણને અહીંયા જોવા મળશે એટલે ભરત ગૂંથણ કલામાં આ જે જત કોમ છે એને સર્વે સર્વા માનવામાં આવે છે અથવા પારંગત માનવામાં આવશે કે ભરત ગૂંથણની વાત હોય તો એમાં સૌથી સારામાં સારું કામ છે આપણે કચ્છના બન્ની વિસ્તારમાં રહેતા જત લોકો કરે છે મિત્રો આ જે આખી વાત સમગ્ર વાત કરી આપણે તે સમગ્ર વાત છે ભરત ગૂંથણ કલાની અવારનવાર પૂછાઈ જાય તો કોઈ પ્રકારની મુશ્કેલી વગર આપણે શબ્દશઃ આરામથી લખી શકાય કે ભાઈ સૌથી પહેલા ભરત ગૂંથણ કલા અતિ પ્રાચીન કલા માનવામાં આવે છે પછી હડપ્પા અને મોહેંજોદડોના ઉત્ખનન દરમિયાન મળી આવેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો પર ભરત ગૂંથણ જોવા મળ્યું છે ભારતના અથવા ગુજરાતના આમ તો ભારતના છે આપણા શબ્દ પાઠ્યપુસ્તકમાં કે ભારતના પુરુષો સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્ર પર ભરત ગૂંથણની કામગીરી જોવા મળે છે સિંધ અથવા સિંધુ ખીણની સંસ્કૃતિના સમયના સિંધ સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોના વસ્ત્રો પર ભરત ગૂંથણ જોવા મળે છે કશ્મીરનું કશ્મીરી ભરત ગૂંથણ ખૂબ પ્રખ્યાત છે પછી આપણે વાત કરીએ છીએ બાંધણી તો ગુજરાતના કયા શહેરોની બાંધણી ખૂબ પ્રખ્યાત છે તો ગુજરાતના જામનગર જેતપુર ભુજ અને માંડવીની જે બાંધણી છે અને આ બાંધણી ઉપર કઈ કઈ સાપ
સાપવામાં આવે છે તો કે પરંપરાગત શૈલીમાં હાથી ત્યાર પછી પૂતળી ચોપા કળશ અને પક્ષીઓની જે ડિઝાઇન છે એ સાપવામાં આવે છે કાપડ પર સપાઈ અને ભરત ગૂંથણ આ શું રહ્યો છે આપણો તો કે ગૃહ વ્યવસાય કે ભાઈ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના જે બહેનો છે એનો ગૃહ વ્યવસાય રહ્યો છે પોતાનો ઘરનો ધંધો કહી શકાય કયો જો કાપડ પર સપાઈ અને ભરત ગૂંથણ પછી આપણા દેશમાં કઈ કઈ વસ્તુ પર અથવા કઈ કઈ વસ્તુ પર ભરત ગૂંથણ જોવા મળે છે ચંદરવા શાખ તોરણ ચાકળા ઓસાળ તકિયા ઓસિકા અને પારણા તેમજ અમુક જાતિના અથવા અમુક કોમના લોકોના કેડિયા પર ભરત ગૂંથણ જોવા મળે છે ભરત ગૂંથણથી ધાબળા અને રજાઈ ઉપર ભૌમિતિક આકારો અને વિવિધ આકૃતિમાં છે એ તો કે ભરત ગૂંથણ જોવા મળે છે અને સૌથી છેલ્લે કચ્છના બન્ની વિસ્તારમાં જત લોકો ભરત ગૂંથણ કલામાં છે પારંગત માનવામાં આવે છે મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ આ લેક્ચરમાં આપણે બે કલા વિશે કે ભાઈ વણાટ કલા અને ભરત ગૂંથણ કલા વિશે વિગતવાર સમજૂતી મેળવી આશા રાખું છું કે બધા મિત્રોને સમજાઈ ગયું હશે આ લેક્ચર બાદ મિત્રો આપણે અવારનવાર વિડીયોને જોઈએ છીએ અને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને વધારે વધારે શેર કરો અને આપણી સ્કૂલની યુટ્યુબ ચેનલને વધારેમાં વધારે મિત્રો સબસ્ક્રાઈબ કરે એવો પ્રયત્ન કરીએ અને ઘરમાં રહીએ અને સુરક્ષિત રહીએ અસ્તુ